શોધનને સારું થઈ જાય એના માટે મારી એવી ઈચ્છા હતી કે શ્રુતિ અમારા કુળદેવીના મંદિરે જાય. આવતી અગિયારસે ત્યાં ખાસ પૂજા છે. તો મારી એવી ઈચ્છા હતી કે શ્રુતિ ત્યાં જાય અને પ્રસાદ લઈ આવે. જોજે, શોધનને જલ્દી સારું થઈ જશે. અંબિકા, તને કેવી રીતે કહું મને સમજાતું નથી. એકચ્યુઅલી પગપાળા જશે શ્રુતિ તો 15-20 દિવસ તો લાગશે. શોધને આવી સ્થિતિમાં મૂકીને 15-20 દિવસ બહાર જશે તો તને કઈ વાંધો તો નથી ને? આ શું બોલે છે કલ્પના? શ્રુતિ જશે તો શોધન માટે જ જશે ને? ભલે જાય. હા મામા, હું શોધન માટે પગપાળા જઈશ. જે તકલીફ પડે એ વેઠીશ. મામા, શોધન અરે લક્ષ્મી છે ને, લક્ષ્મી ધ્યાન રાખશે શોધનનું. થોડો આરામ કરી લો. હા હા શોધન, જીગર પ્લીઝ. હા ચાલ. તમે કુળદેવીમાં માનતા ક્યારથી થઈ ગયા? શોધનને પેરાલિસિસ થયો ને બસ ત્યારથી. કહ્યું હતું ને તને લક્ષ્મી કે હું મારી દીકરીનું ઘર પોતે જ ભાંગીશ. સિમ્પલ છે. સીધી રીતો તો શ્રુતિ 15-20 દિવસ માટે શોધનથી દૂર તો ના જાય. તો મને કુળદેવી પણ યાદ આવી ગયા અને એમની પૂજા પણ. આજે તો મારી દીકરી ફક્ત 15-20 દિવસ માટે જઈ રહી છે લક્ષ્મી, પણ એના પછી હું એને કાયમ માટે શોધનથી દૂર કરી દઈશ. કારણ કે શોધન કેટલું જીવશે એની તો શું ગેરંટી છે? બસ બસ કરો બેન, બસ કરો. અને જીવી પણ ગયો તો તો તું છે ને? કારણ કે શ્રુતિ મારી દીકરી છે અને મારી દીકરી આ બધું તો નહીં જ કરે. મમ્મા મમ્મા, શોધનની સ્થિતિ જોઈ રહેતે મારે પણ પગપાળા જવું છે મંદિરે દર્શન કરવા, દેવી માની પૂજામાં. મમ્મા, શોધનને આવી સ્થિતિમાં એકલો મૂકીને હું કેવી રીતે? શ્રુતિબેન, જો તમને વાંધો ના હોય તો અને મંદિરે ખાલી હાજર જ રહેવાનું હોય અને પ્રસાદ જ લાવવાનો હોય તો તમારે બદલે મંદિરે પગપાળા હું જઈ આવું? પ્રસાદ પણ આવી જશે અને તમે અને સાથે પણ રહેશો. હા મમ્મા, મારા બદલે સ્વીટુ જાય તો વાંધો નથી ને?
अरे बेन ने शू वांधो है ए शू काम ना पाड़े इमने तो हमने कहू ने श्रुति बेन कि लक्ष्मी खूब ज सुकन्याळ छे बेटू थैंक यू सो मच खबर नहीं हूँ शू कहू तने तो शोधन माटे मारा शोधन माटे आटलू बधू करी रही छे तू पगपाड़ा जाइश मंदिरे પણ આટલે દૂર તું જઈશ 15-20 દિવસ લાગશે તને વાત 15-20 દિવસની નથી શ્રુતિ કાયમ માટેની છે એમની જિંદગીની છે તમારા ઘર સંસારની છે દેવી માં કરે તમે બંને કાયમ સાથે રહો બસ તો પછી હવે માતાજીની પૂજામાં પગપાળા હું જઈશ ખબર નહીં કોની નજર લાગી ગઈ પ્રદ્યુમન પાછો આવ્યો આખું ઘર ભરેલું લાગ્યું એવું લાગ્યું ધામ ધૂમથી પ્રસંગ પૂરો થઈ જશે પણ આટલી નાની ઉંમરમાં આટલી મોટી બીમારી શોધનને આવી રીતે રીબા તો નથી જોઈ શકતી કેટલા ખુશ હતા આપણે સરસ્વતી વાસ્તે ગાસ્તે શોધનની જાન લઈને ગયા હતા શોધના લગ્ન સંપન્ન થયા મને તો એમ લાગતું હતું કે આજનો દિવસ સૌથી મોટો છે ભગવાને આટલી લાંબી ઉંમર આપી એટલું સુખ આપ્યું કે દાદા પૌત્રના લગ્ન જોઈ રહ્યા છે પણ સપને નહોતું વિચાર કે જશોદન ફેરા ફરી રહ્યો છે કે આજે આજે આમ જીગર પણ કેટલો ખુશ હતો એવી રીતે નાચતો હતો જાણે એનું નાચવાનું અટકશે જ નહીં નાચતો નાચતો જે ફેરા ફરશે પણ ત્યાં જે બિચારાના લગ્ન અટકી ગયા લક્ષ્મી અને જીગરને પૂરા ચાર ફેરા ફરતા પણ આપણે ન જોઈ શક્યા બસ હવે તો શોધનને જેમ મને તેમ જલ્દી સારું થઈ જતું સારું પપ્પા આવો રણજીત કુમાર સારિકા પપ્પા તમે હજુ સૂતા નથી તમારી તબિયત બગડી જશે શોધનની તબિયતની ચિંતામાં ને ચિંતામાં ઊંઘ ઉડી ગઈ છે સારિકા બેટા હા પપ્પા અમને પણ શોધનની જ ચિંતા થતી હતી એક્ચ્યુઅલી આવા સમયે આવી વાત ન કરાય પણ આ વિલ તૈયાર થઈને આવ્યું હતું પેલી જૂની કોપી તો ડેમેજ થઈ ગઈ હતી ને એટલે મેં નવી કોપી બનાવડાવી છે લાવ સહી કરી આપ શાંતિ તમારે વાંચીને સહી કરવી હોય તો હવે શાંતિ તો ત્યારે જ થશે જ્યારે શોધન એકદમ સારો થઈ જશે પપ્પા એકવાર વાંચી તો લ્યો અરે બેટા
તમે કઈ પારકા થોડા છો, એમાં શું વાંચવાનું હોય? આ કોપી બહુ સાચવીને રાખજો. હા ઠીક છે, તમે આરામ કરો હવે. પપ્પા તમારી તબિયત સંભાળો, અમને બધાને ખૂબ જરૂર છે તમારે. જય શ્રી કૃષ્ણ. હા અને તમારી પ્રોપર્ટીની પણ. લક્ષ્મીના માથે તો ધર્મ સંકટ છે, ત્યારે સુધનના માથે ઘાત છે. ધર્મ સંકટમાં તો માણસ ડૂબે, ઉગરી જાય. ઘાત એટલે જીવનું જોખમ. કોઈ તો ઉપાય હશે ને શાસ્ત્રી? નથી હું એમની સાથે જીવી શકતી, નથી એમનાથી દૂર જઈ શકતી, નથી મારાથી એમનું નામ લેવાય એમ, નથી હું કોઈ બીજાનું નામ લઈ શકું એમ. હું તો એમ પણ એક ભાવમાં બીજો ભાવ નહોતી કરવા માંગતી શાસ્ત્રીજી. મને તો માત્ર એટલું જ હતું કે હું બસ ચાર ફેરા જેટલું એમનાથી દૂર ચાલી જાઉં બસ. કારણ કે અમને ખબર હતી કે એ ચાર ફેરાના અંતરમાં અમારી વચ્ચે આખી દુનિયા આવી જશે, પણ હું એટલું પણ દૂર નહીં જઈ શકું, એટલું પણ નહીં. શું કરું હવે હું શાસ્ત્રીજી? તમે કહો તો, કહો મને હું શું કરું. શાસ્ત્રીજી મેં તમને પહેલા પણ કહું છું કે શોધનની સલામતી માટે થઈને હું લક્ષ્મીના જીવનો ભોગ ના લઈ શકું. શોધનનું ઘર વસાવવા માટે લક્ષ્મીની મરજી હોવી જોઈએ, ના કે એની અર્થી. અરે હું શોધનની માં છું તો શું થયું? લક્ષ્મીને હું મારી પહેલી વહુ જ માનું છું. શોધનની જિંદગીમાં શ્રુતિ ના હોત ને તો લક્ષ્મીના માથે મેં તાપ પણ ન પડવા દીધો. મને શોધનના જીવની ચિંતા છે તો લક્ષ્મીની જિંદગી એનો શું વાંક? એના માથે આટલું મોટું ધર્મ સંકટ કેમ? તમે જ મને કહ્યું હતું ને શાસ્ત્રીજી કે એમની ઘાત હું મારા માથે લઈ લઉં તો એમનો જીવ બચી જશે. તો તો લઈ લો મારો જીવ, મેં તમને પહેલા પણ કહ્યું છે, પણ એ સાજા થઈ જવા જોઈએ બસ. કારણ કે શાસ્ત્રીજી તમને ખબર નથી એમણે મારા માટે શું કર્યું છે. એમણે મારું જીવતર નરક થતા અટકાવ્યું છે. મારા મામા મામી છે ને, એ એક બદમાશ ઘરડા માણસ સાથે મારા લગ્ન કરાવી દેવા તૈયાર હતા. એમણે મારો હાથ પકડ્યો, મારી સાથે લગ્ન કર્યા અને અને મને અહીંયા લઈ આવવા તૈયાર હતા. પણ હું જેમને છોડીને ભાગી ગઈ, એ મને છોડીને નથી ભાગ્યા. એમણે તો એમ પણ કહ્યું હતું કે એમની અને શ્રુતિબેનની છેડાછેડી નહીં છૂટે ત્યાં સુધી જ્યાં સુધી મારી છેડાછેડી નહીં બનતી. તમે રસ્તા બદલવા માટે સંગાત બદલ્યા શાસ્ત્રીજી, બીજા સાથે સંસાર વસાવવા માટે નહીં. તમે મને કહ્યું કે જીવ આપવાની પણ તૈયારી રાખ લક્ષ્મી, તો હું તૈયાર છું શાસ્ત્રીજી. લઈ લો મારા જીવની આહુતિ, લઈ લો. જેમણે મારો હાથ પકડ્યો હતો એ કોઈ બીજાના ટેકે ચાલે એ મારાથી સહન નહીં થાય શાસ્ત્રીજી.
મેં કોઈ બીજાના નામનું ઘર છોડું એટલા માટે નહોતું પે કે હું આ દિવસ છું. મારે શ્રુતિબેનને એમની સાથે ખુશ જોવા છે, એમનો ઘર સંસાર જોવો છે. એક ભાવમાંથી બીજો ભાવ કરવા હું એટલા માટે તૈયાર નહોતી થઈ કે શ્રુતિબેન એમના સાસરે આવે તો એમના કંકુ પગલા પણ ના લેવાય, એમના બલોયા પણ ના લેવાય. શાસ્ત્રીજી, એ ઘરમાં પૂજા પણ શ્રુતિબેનના હાથે થવી જોઈએ અને એમના માટેની રસોઈ પણ. નહીં શાસ્ત્રીજી, જો આવા ભાગ્ય એ વિધાતાએ પણ લખ્યા હોય ને તો કહો એમને, એમને તો માત્ર લખવાનું છે, જીવવાનું અમારે હોય છે. શું લાગે છે એને? આવે અહીંયા નીચે ધરતી પર, અમે લખીએ એનું ભાગ્ય અને બતાવે જીવીને, ત્યારે ખબર પડશે કે ભગવાન થવું કેટલું સહેલું છે અને માણસ તરીકે જીવવું કેટલું અઘરું. કાં તો જીવ લઈ લે, જીવવા દે અમને. જીવવા દે. શાસ્ત્રીજી, કલ્પનાબેનના કુળદેવીના મંદિરે મહાપૂજા છે, ત્યાંના માતાજી સાક્ષાત છે. પૂજાનો પ્રસાદ લેવા માટે પગપાળા જવાનું છે. લક્ષ્મી જઈ શકે અને જો એ શોધનથી દૂર જશે તો કંઈક અજુકતું બને તો. લક્ષ્મી બેટા, માતાજીનું તેડું આવ્યું છે, જઈ આવ. તું તારા સુખ માટે કે તારા ભલા માટે નહીં, શોધન ના સારા માટે જઈ રહી છે. જી શાસ્ત્રીજી, હું માતાજીની પૂજા પણ કરતી આવીશ અને ફરિયાદ પણ કરતી આવીશ. ફરિયાદ પણ કરતી આવીશ. એક વાત યાદ રાખજો, શ્રુતિ ભલે શોધનની જીવન સંગીની હોય પણ લક્ષ્મી શોધનની જીવા દૂરી છે. શાસ્ત્રીજી, પણ ક્યાં સુધી કોઈ પણ સંબંધ વિના આપણે લક્ષ્મીને બાંધી રાખી શકીશું? જીવનના છેલ્લા શ્વાસ સુધી. મીકાબેન, લક્ષ્મીના ભાગ્યમાં જે ધર્મ સંકટ છે એનો સંબંધ ઉધનના આયુષ્ય સાથે, ઉધનની ઉંમર સાથે છે. હરિ ઓમ.